ગોવિંદા કે એક મજાની વાત કરું પરિવાર ઉત્સવમાં કે મુંબઈમાં બાંદ્રામાં રોજના જે 70-80 છૂટાછેડાના કેસ નોંધાય છે ને એમાં 5% કેસ 60 થી ઉપરની ઉંમરવાળા છે. તે બધા સ્તબ્ધ થઈ ગયા. એનું વકીલોએ રિસર્ચ કર્યું કે 60 થી ઉપરના લોકોને આ છૂટાછેડાનું મન કેમ થતું હશે, એનું કારણ શું હશે. અલ્યા ભાઈ 35 વર્ષ ચાલી ગયું, હવે 10-15 ની વાત છે ચલાવી લે. કારણ કે 60 થાય એટલે 35 તો ચાલી ગયું, 25 લગન કર્યા હોય તો હવે 10-15 ની વાત છે ચલાવી લે. અમે 70-75 થશે એકાદ વિકેટ પડવાની છે. તેના સંશોધન પછી ખબર પડી 5 મુખ્ય કારણમાંનું એક કારણ 60 થી ઉપરના લોકોમાં ડિવોર્સ થાય છૂટાછેડા માટે નોંધાવે છે. એમાં 5 મુખ્ય કારણમાંનું એક કારણ ખબર છે, બેડરૂમમાં પંખાની સ્પીડ. એકને એક ઉપર જોઈતો હોય અને એકને 5 ઉપર જોઈતો હોય, એકને એસી 18 હોત જોઈએ અને એકને 25 જ જોઈએ છૂટાછેડા. અલે એક ગોદરું વધારે ઉડી લે છૂટું ના પડાય, અને એક ગોદરા થી લાભ તો પરમ નીચે ઘૂસી જા પણ એમ છૂટું પડાય નહીં. બીજું કારણ તમને ખબર છે, જો આપણા માનસિક આપણી કેટલી દરિદ્રતા છે. બીજું રીઝન 60 થી ઉપરના લોકોના ડિવોર્સમાં જો આ પરિવારોત્સવ મોટી ઉંમરે પણ કેવો બગડે છે, એ વિષય ઉપર આપણે વાત કરીએ છીએ. બીજું મોટું કારણ શું આપ્યું ખબર છે મહેશજી, યુ વિલ બી સરપ્રાઈઝ, ધ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ રીઝન ફોર ડિવોર્સ અમંગ કપલ્સ અબોવ 60, સડનલી માય સ્પાઉસ હેઝ લોસ્ટ ધ સેન્સ ઓફ બ્લેસિંગ. પતિ કે પત્ની બેમાંથી એક શું નોંધાવે છૂટાછેડાનું કારણ, કે મારા જીવન સાથી ને ડ્રેસિંગ સેન્સ જતી રહી છે. એટલે 60 વર્ષે જબ્બો લેંગો પહેરવાનું બધું આવી ગયું. માનસિકતા બહુ દરિદ્રપણા ને પામી ગઈ એટલે છૂટાછેડા ના બધા કારણો કરે છે. એટલે સુમેળે રહેવું, એની માટે હું એક ફોર્મ્યુલા શીખવાડું છું, ટેક ફોર્મ્યુલા કહેવાય. TAAC. ટી એટલે ટોલરન્સ, સહન કરી લેવું. A ઇઝ એક્સેપ્ટન્સ, સ્વીકારી લેવું, કારણ કે હવે એમાં કઈ બહુ ફેરફાર થયું નથી. મશીનમાં સુધારો ઘણો માંગે છે પણ ફેરફાર થશે નહીં. એક્સેપ્ટન્સ, સ્વીકારી લેવાનું. મેડ ફોર ઇચ અધર કપલ હોય ને એમાં છૂટાછેડા થયા છે, અને મેડ ફોર ઇચ અધર કપલ હોય ને એમાં પણ 70-30 નો રેશિયો છે. 70% બે એકબીજાને અનુકૂળ હોય અને 30% તો મોટું મન રાખીને જતું કરવું પડે, સહન કરી લેવું પડે, સ્વીકારી લેવું પડે. ત્રીજો એ, સેકન્ડ ઇઝ એક્સેપ્ટન્સ, ત્રીજો એ ઇઝ એડજસ્ટમેન્ટ, અને સી ઇઝ કોમ્પ્રોમાઇઝ. બહુધા પુરુષોને સલાહ છે કે ઘરમાં બહુ માથાકૂટ કરવી નહીં. ઘરમાં ઇન્ટિરિયરનો પડદા લાગી જાય ને એટલે તમારે શું કહેવાનું, એક્સિલન્ટ. પૂછે કે ના પૂછે એક્સિલન્ટ બોલી જ જવાનું. છોકરાઓ માટે તમારો પત્ની ડ્રેસ લઈ આવે અને છોકરાને પહેરાવે, સુપર. આને શું કહેવાય, એડજસ્ટમેન્ટ. થોડો કલર લાઈટ હોત તો સારું હતું એવું તમે બોલ્યા એટલે પરિવાર ઓછો બગડશે, બીજા દિવસે ચાય બગડશે. બીજે દિવસે ચા સવારે વ્યવસ્થિત પીવી હોય તો આગલા દિવસે તમારા પત્નીએ સંતાનો માટે જે ડ્રેસ લાઈન સીવડાવ્યો હોય અને પહેરાવ્યો હોય ને એને સુપર અને એક્સિલન્ટ ની કેટેગરીમાં મૂકી જ દેવાનો. તમને શું ફેર પડે છે, પડદા થોડોક ઝાંખા ડાર્ક હોય. આ હું હસતા હસતા એટલે વાત કરું છું, આ એક મેં જોકની દ્રષ્ટિએ વાત કરી, પણ કહેવાનું શું, સ્વીકારી લેવાનું, મોટું મન રાખવાનું, જતું કરવાનું, નાની નાની વાતમાં ચું 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 નહીં કરવાનું, એ તો પરિવાર ઉત્સવ બધો બગડી જશે. બિચારા એક છોકરાએ એના પપ્પાને પૂછ્યું કે પપ્પા મને મનમાં મોટો પ્રશ્ન છે. તો પપ્પા કહે છે, નો પ્રશ્ન કે ત્રેતા યુગમાં ભગવાન રામે એમના પિતા શ્રી દશરથજીની આજ્ઞા પાડી અને વચન રાખ્યું તો એ મહાન થઈ ગયા, અને સતયુગમાં પ્રહલાદે એમના પિતાનું વચન ન માન્યું અને તો એ મહાન થઈ ગયા. તો મારે પ્રશ્ન એ છે કે મારે તમારું વચન માનવાનું કે નહીં માનવાનું. ભગવાન રામે પિતાનું વચન માન્યું તો મહાન થઈ ગયા, અને પ્રહલાદે વચન ન માન્યું તોય મહાન થઈ ગયા. તો મારે તમારું વચન રાખવું કે નહીં રાખવું,
પિતામાં પ્રશ્ન મૂંઝવણમાં આવે નહીં. પિતા કે બેટા સત્યુગની વાત જુદી છે, ત્રેતાયુગની વાત જુદી છે, અત્યારે આપણે કળિયુગમાં જીવીએ છીએ એટલે અત્યારની વાત જુદી હોય. અત્યારે કળિયુગમાં મારે કે તારે બેમાંથી જેને પણ અથવા બંને મહાન થવું હશે તો આપણે બંને તારા મમ્મીની વાત માનવી પડશે. આવા સંપની ભાવનાથી રહીએ પરિવાર ઉત્સવ ઉજવ્યો કહેવાય. સંપની ભાવનાથી રહીએ કે હા ચલો હવે તમે કહો છો એમ, તમે એમ કહો કે આપણે આ વખતે મનાલી જવું છે અને પરિવારજન એમ કે આપણે આ વખતે માથેરાન જવું છે તો આપણે મનાલી નો કાર્યક્રમ આવતા વર્ષે રાખવાનો. મનાલી એ રહેવાનું છે, તું રહેવાનો છું, પણ આ વખતે મનાલી જઈશ તો આ નથી રહેવાનો. એટલે થોડું આ એડજસ્ટમેન્ટ કહેવાય. તમને આશ્ચર્ય થશે પ્રમુખ સ્વામી મહારાજ, તમારે તો 2 સંતાનો, અમે 1200 સંતાનો. તમારા સંતાનો, તમારો ઉછેર, તમારું લોહી, તમારું ભણતર, અમે 1200 સંતો. કોઈને પ્રમુખ સ્વામી મહારાજ સાથે કોઈ બીજો સંબંધ નહીં, છતાં અમને 1200 સંતોને પ્રેમથી ઉછેર્યા. શાસ્ત્રોમાં વાત છે કે સેન્ટ કે લવ લાઈક 1000 મધર્સ, એક સંત છે 1000 માતાનો પ્રેમ આપી શકે, શાસ્ત્રોમાં વાત છે. એ અમે પ્રમુખ સ્વામી પાસે અનુભવ્યું છે. આજે મહંત સાંઈ પારાદ પાસે અમે અનુભવીએ છીએ. અમે બધા સંતો બેઠા છીએ, આખી સંસ્થાના બધા સંતોને તમે પૂછો, એક એક સંતને પ્રમુખ સ્વામી મહારાજ સાથે 100-100 પ્રસંગો બનેલા છે. એક એક સંત બીમાર હોય તો પ્રમુખ સ્વામી મહારાજનો વ્યક્તિગત ફોન, પત્ર અને મુલાકાત. તે સારંગપુરમાં અમારા યોગમુનિ સ્વામી બીમાર હતા, 1 મહિના સુધી પ્રમુખ સ્વામી મહારાજ રોજ એમની રૂમમાં એમના પલંગ ઉપર સાથે બેસીને એમની સાથે વાર્તાલાપ કરીને ખબર અંતર પૂછ્યા છે. આવો પ્રસંગ તો પૃથ્વી ઉપર બીજો નહીં બન્યો હોય કે તમારા કોઈ મિત્ર કે પરિવારજન બીમાર હોય અને 1 મહિના સુધી રોજ તમે ખબર કાઢવા જાઓ, 1 મહિના સુધી પોતાના શેડ્યુલ માંથી બહાર નીકળીને રોજ ખબર કાઢવા જાય, આને પરિવાર ઉત્સવ કહેવાય. This is family values. એટલે તમારા વાણી, વર્તન, વિવેક, પતિ પત્નીના સંબંધો, એની ઉપર અત્યંત જાણપણું રાખજો. કારણ કે સંબંધ બંધાતા વર્ષો જાય, સંબંધ તૂટતા કાચી સજન થાય. પતિ પત્ની ને એકબીજાના ચારિત્ર વિશે થોડીક પણ શંકા જશે, પરિવાર ઉત્સવ પૂરો થઈ જશે. પ્રમુખ સ્વામી મહારાજ આની માટે એક સરસ વાક્યમાં સલાહ આપતા હતા, બહુ સરસ વાક્ય છે કે પતિ પત્ની તમે લગ્ન કર્યા એટલે કે તમે અગ્નિની સાક્ષીએ જોડાયા, હવે એવો નિર્ણય કરવો કે અગ્નિની સાક્ષીએ છૂટા પડશું. ખબર પડી, બેમાંથી એકનો અગ્નિ સંસ્કાર થાય ત્યારે છૂટા પડશું, ત્યાં સુધી ભેગા રહેવાનું, એવો નિર્ણય કરવાનો. અને 70-30 નો રેશિયો જાળવી રાખવાનો. 70% બધું અનુકૂળ ચાલશે લગ્ન જીવનમાં, 30% સહન કરી લેવાનું, સ્વીકારી લેવાનું, મોટું મન રાખવાનું, જતું કરવાનું, કોમ્પ્રોમાઇઝ રાખવાનું. અને આ કરતા કરતા પાછું મોઢું ચડેલું રાખીને ઘરમાં નહીં ફરવાનું, હમ કરીને ફર્યા કરે. તને શું દિવેલ ભીતર મોઢું થઈ ગયું, તને ક્યાં કહું કે 2 દિવસ જૂની ખીચડી ખવડાવી દીધી છે, તે આફરો ચડ્યો છે. સ્માઇલિંગ ફેસ સાથે પરિવારમાં સવારે તમે બેડરૂમ માંથી બહાર નીકળો એટલે યોર ફેસ શુડ બી સ્માઇલિંગ, ઇઝન્ટ ઇટ? યુ શુડ બી સ્માઇલિંગ ઇન યોર ફેમિલી થ્રુ આઉટ ધ ડે. તમે ઓફિસમાં જાઓ તો સ્માઇલિંગ ફેસ રાખો ને, ચહેરા ઉપર સ્મિત રાખવામાં ક્યાંક પૈસા દેવા પડે છે. પરિવાર ઉત્સવ ઉજવવો હોય તો ચહેરા પર હંમેશા સ્મિત રાખવાનું. મન ગમતું થયું તો પણ સ્મિત, મન ગમતું ના થયું તો આપણા પરિવારજનનું જ કોકનું મન ગમતું થયું છે ને, મનાલી ના બદલે માથે રહે તો પણ ચહેરા ઉપર સ્મિત રાખવાનું. આને કહેવાય પરિવાર ઉત્સવ. કે મારું ના થયું પણ મારા દીકરાના મનમાં તો એ થયું, મારું ના થયું પણ મારા પત્નીના મનમાં તો એ તો થયું છે, મારું ના થયું પણ મારા દીકરીના મનનું તો થયું છે. આવું બધા સમજવાનું, મારું કેમ ના થયું એ વિચારો એટલે પરિવાર ઉત્સવ ઉપર ચોકડી. મારું નથી થયું પણ મારા પરિવારજનનું તો કોકનું મનનું રખાણું ને, એની ઈચ્છા પ્રમાણે તો થયું ને, તો રાજી લેવાનું. યુ આર અ ફેમિલી. This is called family celebration. This is called family festival. આને પરિવાર ઉત્સવ કહેવાય. તમને ભયંકર ગાથા ની સંભળાવવા, છૂટાછેડા કેવી રીતે થાય છે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર. દિલ્હીમાં એક વ્યક્તિને સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર એક સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો, એ સ્ત્રીને પણ આ પુરુષ સાથે પ્રેમ થઈ ગયો અને ચેટિંગ કરે અને ફોટો તો પેલા એવા એંગલથી પાડી મૂક્યો તો તમે આઈડેન્ટિફાઈ ના કરી શકો.
પછી બંને જણાએ મળવાનું નક્કી કર્યું. કારણ કે બે મહિનાથી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર ચેટિંગ કરતો મળવું તો પડે ને. પછી તે રૂબરૂ મળ્યા તો પતિ પત્ની નીકળ્યા, ત્યાં ત્યાં છૂટાછેડા. હવે એના કરતા પણ તમને ભયંકર ગાથા સંભળાવો, બધી સત્ય ઘટનાઓ છે. આમાં પરિવાર ઉત્સવ નષ્ટ, ટોટલ કાર્યક્રમ પૂરો. અમદાવાદમાં એક છોકરાને ઓનલાઈન સાઇટ ઉપર એક છોકરી સાથે પ્રેમ થયો, ચેટિંગ કર્યું અને પછી બંને જણે મળવાનું નક્કી કર્યું. બંને એકબીજા પ્રત્યે અઠવાડિયે 10 દિવસ સુધી ખૂબ પ્રેમ રાખ્યો ચેટિંગમાં અને વોઇસમેલમાં. કારણ કે બે પાછા થોડાક થોડા ડરતા હોય કે આમ વિડીયો ચાલુ નથી કરવો અથવા તો ચહેરો નથી દેખાડવો, એટલે ટેક્સ્ટ હોય ને બહુ બધો વોઇસમેલ હોય. પણ બહુ પ્રેમ એકબીજાને થઈ ગયો. બે જણા મળ્યા સગા ભાઈ બહેન. આ વાસ્તવિકતા છે, સમાજની ભયંકરતાની વાસ્તવિકતા બતાવું છું. તમારા સંતાનોને ચેતવજો, નહીં તો પરિવાર ઉત્સવ આખો પૂરો થઈ જશે. એક જ કાર્યક્રમમાં આખો પરિવાર છિન્નભિન્ન થઈ જશે. એટલે પતિ પત્નીના સંબંધોમાં પણ ખાસ ધ્યાન રાખજો, નહીં તો પરિવાર ઉત્સવ બધો કાર્યક્રમ પૂરો. જેમ અમેરિકામાં 30-40% સંતાનો સિંગલ પેરેન્ટ સાથે રહે છે, કાં તો મા સાથે કાં તો બાપ સાથે. મહેશજી અમે રાઈટ, more than 30-40% of the children they stay with one parent, either a father or a mother. એવી રીતે રહે છે. એવું પછી સર્જાવા મળશે અહીંયા, અને પાછો પકડાઈ જાય એટલે કે ના મારો તો એવો ભાવ નતો. તો ભાવ નતો તો કર્યું શું? ત્યારે મારી એની ઈચ્છા નતી, મારે કઈ એવો અંતરનો ભાવ નતો. હવે એ તો આપણે ક્યાં પકડવા જેવું, એના અંતરના ભાવના તો અમારે નીકળતા નથી. અને છેલ્લી વાત હું 5 મિનિટમાં પૂરું કરું છું. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ તમારા પરિવારજનોને કેળવાઓ. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ સુંદર કરતા કે તમારા પરિવારજનોને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરાવો. કારણ કે હું હવે પ્રેક્ટિકલ વાત કરું છું, થિયરીની, મોક્ષની અને સ્વર્ગની વાત હમણાં આપણે નથી કરી, બહુ પ્રેક્ટિકલ. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિથી તમને શું લાભ છે? તો પહેલી અગત્યની વાત છે, જયારે યુગાંડામાં 1972 ની સામે ઈદી અમીરે બધાને કાઢી મૂક્યા, એશિયન્સ ને ઇન્ડિયન્સ ને ગુજરાતીઓને. એ વખતે ઘણા બધા લંડન ગયા, ઘણા બધા ઇન્ડિયા આવ્યા. એમાં જે ઘણા બધા લંડન ગયા એ લોકો તો ત્યાં સામાન્ય નોકરી ચાલુ કરી દીધી. યુગાંડામાં મોટી મોટી દુકાનો હતી, મોટા મોટા ધંધા હતા, 8-10 બેડરૂમ ના બંગલા હતા, 2-5 ગાડીઓ હતી, ઘરમાં 8-10 આફ્રિકન નોકરો હતા. એ બધું છોડીને 72 કલાકમાં લંડનમાં રોડ ઉપર આવી ગયા. કેવો આઘાત લાગે, કેવો શોક, કેવો સેટબેક. ચાર્લ્સ કનિંગહેમ નામના એક બ્રિટિશ ઇતિહાસકારે બહુ જ સરસ એક આ સંબંધિત પુસ્તક લખ્યું છે. અને આ પુસ્તક પર લખ્યું કે આ બધાને શોક તો હતો, દગાઈ તો ગયેલા, પણ કોઈ સ્ટ્રેસમાં નહીં, કોઈ ટેન્શનમાં નહીં, કોઈ આપઘાત નથી કર્યો. 2000 આપણા ગુજરાતીઓનો ઇન્ટરવ્યુ લઈને ચાર્લ્સ કનિંગહેમ આ પુસ્તક લખ્યું છે. અને આ પુસ્તકમાં એને લખ્યું છે કે આટલા સેટબેક અને શોક પછી પણ આ લોકો સ્થિર રહી શક્યા, દુઃખ છે પણ સ્થિર રહી શક્યા. એનું કારણ, દે હેડ સિંગ્યુલર ફેઇથ ઇન ગોડ, એટલે કે ભગવાનમાં શ્રદ્ધા હતી. કે યુગાંડામાં જાહો જલાલી હતી એ ભગવાનની ઈચ્છા, છોડવું પડ્યું એ પણ ભગવાનની ઈચ્છા. જે આપણા ગોવિંદ કાકાએ વાત કરી ને કે ઈશ્વર ઈચ્છા સામે કોઈને ચાલતું નથી. કોરોના વાયરસ હજી કોઈ જોયો નથી, જે તમે શબ્દ બોલ્યા, ઇટ ઇઝ ઇનવિઝિબલ બટ ઇનવિન્સિબલ. એ દેખાતો નથી પણ હજી જ છે. પાછું અત્યારે આપણે બોમ્બેમાં મહારાષ્ટ્રમાં ચાલુ થઈ ગયું છે. અને આઈઆઈટી કાનપુર ના મોડેલ પ્રમાણે, જે પહેલો વેવ આવ્યો, બીજો વેવ, એની પરથી એ લોકો જે મોડેલ તૈયાર કર્યું છે, એ મોડેલ પ્રમાણે સેકન્ડ અને થર્ડ વીક જૂનમાં આખા ભારતમાં આવશે. કોઈ એવો ઘાતકી નથી, પણ એક કોરોના જેવા વાયરસ દેખાતો નથી એને માનવ જાતનું બધું અભિમાન ઉતારી નાખ્યું. શું અભિમાન? કે તું ગમે તેટલા મોટા બુદ્ધિશાળી હોય, હોશિયાર હોય, વેપાર ધંધો કરતો હોય, આખી પૃથ્વી પરથી માણસ જાતને સાફ કરી નાખતી હોય તો મારામાં તાકાત છે, વાયરસે કહી દીધું ને. આવા તો 500 પ્રકારના વાયરસ મરે છે, આ તો ભગવાનની કૃપાથી આપણે બચીએ છીએ. કોરોના અને કોરોનાને બચ્ચું કેવડાવે એવા એના બાપ વાયરસ એવા તો કેટલાય છે, આજુબાજુ જ છે, પણ એનાથી રક્ષા ભગવાન આપણી કરે. એટલે આમ પાનની પિચકારી ખાતા ખાતા પાંડા ગલ્લે ઉભો ઉભા બટન ખુલ્લું રાખી, કોણે ભગવાનને જોયા છે? કારણ કે આ તો ભૂલથી બીએસસી થઈ ગયો બે ટ્રાયલ દીધી,
બે ટ્રાયલ લઈને બીએસસી થયો હોય એ પાછો છાતી ખુલાય કે હું ન્યૂટન ને ભણ્યો છું, હું આર્કિમિડીઝ ને ભણ્યો છું, હું આઇન્સ્ટીન ને ભણ્યો છું, હું પાસ્કલ ને ભણ્યો છું, એટલે હું વૈજ્ઞાનિક છું. અલ્યા આ જે પાંચ નામ તે દીધા ને બધા ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા ધરાવતા હતા, તને ખબર છે? એ વિશે જુદો છે લેતો નથી. હું તમને દુનિયાના પ્રથમ 50 વૈજ્ઞાનિકોને ભગવાન પ્રત્યે શું શ્રદ્ધા હતી, શું પ્રાર્થના કરતા હતા એ હું તમને કહી શકું. કોઈક દિવસ જુદો વિષય છે લેશે. એટલે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે. ચાર્લ્સ કનિંગહામે કહ્યું કે એ કઠિન પરિસ્થિતિમાં સ્થિર રહી શકશે. જીવનમાં સૌથી અગત્યની વાત તો આ છે ને કે પરિસ્થિતિ અને સંજોગો જયારે કઠિન હોય ત્યારે તમે સ્થિર રહી શકવા જોઈએ. પછી એ વ્યક્તિગત જીવનમાં હોય, પારિવારિક જીવનમાં હોય, વ્યવસાયિક જીવનમાં હોય. When the situations are tough, Mahesh, and when it is opposing, you should be able to stabilize yourself, isn't it? And that is the biggest achievement of life. The jivan nu sauthi motu achievement chhe ke kathan paristhiti ma tame sthir rahi shako. E mahan vicharako lakhyu chhe ke bhagwan pratye ni shraddha hase to tame rahi shakso. E kai shraddha? Ke bhagwan je kare sara mate kare chhe. Mane peeth thap thapave ane prashansha kare toy saru, મને લાકાલ ઉપર લાફો મારે તો પણ સારું. એ જે શ્રદ્ધા છે ને કે ભગવાન કરતા હતા છે. ત્રણ શબ્દ ગોવિંદ કાકાએ વાપર્યા, કર્તુમ, અકર્તુમ અને અન્યથા કર્તુમ. આ વાત ભગવાન વિશે સમજીને શ્રદ્ધા છે. પછી થોડુંક નામ સ્મરણ કરીએ. જે પણ ભગવાનમાં તમે માનતા હો, પછી તમે પ્રાર્થના કરો. યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા અને પેન્સિલ્વેનિયામાં ડોક્ટર એચજી કોઈંગ, ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, હું તમને નામ સાથે બોલું છું, એ લોકો રિસર્ચ કરી સાયકોન્યુરો સોફ્ટવેર થી કરી સાયન્ટિફિક રિસર્ચ, કે તમારા શરીરમાં તમે નોર્મલ બેઠા ત્યારે જે હાર્મોન સિક્રેટ થાય બ્લડ સ્ટ્રીમમાં, એને તમારા મનના વિચારો, બુદ્ધિના વિચારો જ ચાલે. અને તમે ભગવાનનું નામ સ્મરણ કરવા બેસો માળા લઈને, એ વખતે તમારા શરીરમાં જે હાર્મોન્સ રિલીઝ થાય છે એની અસર તમારા માનસ ઉપર શું થાય છે એ સાયકોન્યુરો સોફ્ટવેર થી એ લોકોએ સંશોધન કર્યું. એટલે પૂર્ણ રીતે વૈજ્ઞાનિક ઢબનો આ પ્રયોગ હતો. એ લોકોએ કહ્યું કે જો નામ સ્મરણ ભગવાન નું 10 કે 15 મિનિટ પણ કરીએ તો નાના બાળકોને 15-25% યાદદાશમાં વધારો થાય છે. જે ટીનેજર્સ અને યંગસ્ટર્સ છે આપણા ઘરમાં, જે તરુણ વયના અને યુવાનો ને આપણા દીકરા દીકરી છે, એ લોકો 10 મિનિટ પણ ભગવાન નું નામ સ્મરણ કરે, 10-12 મિનિટ કરે, એ લોકોને 15-25% વિલ પાવર અને કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ અને મનની શક્તિમાં જાગૃતિ આવે છે. આ વૈજ્ઞાનિક ઢબે પ્રયોગ પ્રયોગ છે. જે 22-60 વર્ષના જે બૌદ્ધ અહીંયા બેઠા છીએ, એ લોકોને 15-25% વધારો દુઃખ સહન કરવાની શક્તિ, ધ બફર કેપેસિટી એમાં થાય છે. જે બહુ જરૂરી છે ને પરિવાર ઉત્સવમાં, નહીં તો એક જણા દુઃખ આવે નહીં આખો પરિવાર બિચારો ડિપ્રેશનમાં આવી જાય. દુઃખ સહન કરવાની શક્તિ વધે ને તમારી નોકરી જાય, મોટું નુકસાન જાય, એ વખતે તમે એ દુઃખ તમારા પરિવારજનોને પાસો ના કરો ને, એ બહુ મોટી જરૂરિયાત ની વાત છે. એ ભગવાન માં શ્રદ્ધા થી આવે છે. અને છેલ્લી વાત લાગી, જે 60-80 વર્ષના હતા એ લોકોને 15-25% વધારો એ રોગ પ્રતિકારક શક્તિમાં મળ્યો. એટલે આ સાયકો ન્યુરો સોફ્ટવેર થી ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગે શું સાબિત કર્યું કે તમે રોજ 10-12 મિનિટ પણ ભગવાન નું નામ સ્મરણ કરો છો તો તમને યાદ શક્તિમાં વધારો મળે છે, આત્મવિશ્વાસમાં વધારો મળે છે, મનની શક્તિમાં વધારો મળે છે, દુઃખ સહન કરવાની શક્તિમાં વધારો મળે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો મળે છે. આ 5 લાભ થાય પરિવાર ઉત્સવ કેવો ઉજવાય, કારણ કે બધાનું મનોબળ વધી ગયું, બધાનો આત્મવિશ્વાસ વધી ગયો પરિવારમાં, તો પરિવાર ઉત્સવ સરસ ઉજવાય. તો આ બધી વાતો પરિવાર ઉત્સવ ની છે. આજના દિવસે અમે પ્રાર્થના કરીએ છીએ ભગવાન સ્વામિનારાયણ ના ચરણોમાં, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ ના ચરણોમાં, અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ ના ચરણોમાં, કે આ બધી વાતો કઈ મેં તમને નવી નથી કરી, આ બધી વાતો તમે સારી રીતે સમજો છો, જાણો છો, અનુભવેલી પણ હશે. પણ જ્યાં છીએ ત્યાંથી આપણે એક ડગલું આગળ ચાલી શકીએ તો આજે આ કાર્યક્રમનું જે આયોજન થયું એ સાર્થક થયું ગણાય. અને છેલ્લી વાત કે આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે અને આવા એક મોટા નિષ્ણાત આપણે ત્યાં આવ્યા છે, અને આપણે કાલે વૃક્ષારોપણ નો મોટો કાર્યક્રમ છે, એટલે ખાસ જે હમણાં જાહેરાત થઈ તે પ્રમાણે બધા શ્રદ્ધાથી જોડાજો. વન પ્લાન્ટ ઇઝ વન લાઈફ, સેવ ધી અર્થ. આપણી પાસે એક જ દુનિયા છે, ખબર છે ને? અહીં કઈ આગુ પાછું થશે તો બીજા ગ્રહ ઉપર જવા એવું છે નહીં, અત્યારે તો નહીં, બીજા કોઈ ગ્રહ ઉપર વ્યવસ્થા આપણી થાય એમ નથી અને ત્યાં પહોંચી શકીએ એમ નથી.
લાઈક જ પૃથ્વી છે ને આપણે સાચવવાની છે, જાળવવાની છે. એટલે નો યુઝ ઓફ વન ટાઈમ પ્લાસ્ટિક. શ્રેયાંશે વાત કરી હતી ને કે ભાઈ અમે પ્લાસ્ટિક નો ઉપયોગ નથી કર્યો, તો નો યુઝ એટલે એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી બનવાનું. તો એ આપણે આપણું એક યોગદાન છે સમાજને અને વિશ્વને. બે વાત એક સાથે મળીને છેલ્લું વાક્ય બોલું છું. Why people think that we have to leave a better planet for our children? In the same way, they have to leave better children for the planet. આપણે એમ સમજીએ છીએ કે મારે એક સારી દુનિયા મારા સંતાનો માટે છોડીને જવી છે, પણ તમારે દુનિયા માટે સારા સંતાનો પણ છોડીને જવા પડશે. બે કરવાનું છે. સારા સંતાનો દુનિયા માટે તૈયાર કરીએ એ પરિવાર ઉત્સવ, અને સંતાનો માટે સારી દુનિયા તૈયાર કરીએ એ પર્યાવરણ દેની. થેન્ક યુ વેરી મચ.